ओके गुड मॉर्निंग स्टूडेंट्स। हवे बार साइंस मां आपणे चैप्टर नंबर 6 विकलन नी उपयोगिता। ओके तो विकलन आपणे ભણ્યા તમે ભણ્યા વિકલન જેમાં સતતી અને વિકલન અને પહેલાનો ચેપ્ટર હતો એમાં એક્સ્ટ્રીમ લેવલ સુધીનું વિકલન આવે તો જ્યારે તમે પહેલા તો તમે બધા જ તમારો વિડિયો શરૂ કરી દો ને એટલે મને દેખાવ વિડિયો બધા સ્ટાર્ટ કરી દો। यस बदाज पोतपोतानो वीडियो शुरू कर दे એટલે મારે કઈ પૂછવું હોય તો પૂછી શકાય આપને થોડું લાઈવ જેવું ફીલ આવે। ઓકે ચાલો ઘણા બધાએ કરી દીધો છે અને બાકીનું આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 6। હવે ચેપ્ટર નંબર 6 માં છે વિકલનની ઉપયોગિતા। વિકલનની ઉપયોગિતા હોય બચાવ તો વિકલિતના ઉપયોગો એટલે વિકલનની ઉપયોગિતા વિકલિતના ઉપયોગો। એક્ચ્યુઅલી તો આ તમને તમે એન્જિનિયરિંગમાં જાઓ એટલે વધારે સમજાશે જુદા જુદા ઉપયોગ છે આમાં વિકલન એટલું બધું ન આવે। હવે આ ચેપ્ટર બહુ લેન્ધી છે અને થોડુંક ટફ છે તો હું ટફ કહું એટલે તમને તરત જ એમાં આવે કે આમાં એક્સ્ટ્રીમ લેવલનું વિકલન આવતું હશે। એક્ચ્યુઅલી એવું નથી ઉપયોગ હોય ને એમાં એક્સ્ટ્રીમ લેવલનું હોય જ ઉપયોગ હોય ને માનો કે આપણે અવયવ ભણતા હોય ને અવયવ તો એમાં ડિફરન્ટ કાઇન્ડ ઓફ અવયવ હોય જુદા જુદા બહુ બધી જાતના અવયવો અઘરા અઘરા દાખલા હોય પણ જ્યારે આપણે અવયવના ઉપયોગ શીખતા હોય તો એમાં એટલા બધા ન હોય એમાં આપણે ઉપયોગ શીખવાનો હોય અવયવ નથી શીખવાનો। તો આ વિકલિતના ઉપયોગો છે એમાં આપણે વિકલન નથી શીખવાનું વિકલિતના ઉપયોગોમાં આપણે વિકલન જ શીખવાનું એના ઉપયોગ શીખવાના એટલે વિકલન તો બેઝિક લેવલનું જ હશે એકદમ એક્સ સ્ક્વેર બરાબર એક્સ સ્ક્વેર નું વિકલન 2x થાય એક્સ નું વિકલન 1 થાય 1 અપોન એક્સ નું માઇનસ 1 અપોન એક્સ સ્ક્વેર થાય બસ આવું જ આવશે। ઓકે એટલે વિકલનને લગતું આમાં એટલું બધું કંઈ નથી એક્સ્ટ્રીમ લેવલનું વિકલન હશે નહીં આપણે એના ઉપયોગ શીખવાના છે। એમાં પહેલો ઉપયોગ છે રાશિમાં થતા ફેરફારનો દર રાશિમાં થતા ફેરફારનો દર। હવે જે ગવર્નમેન્ટે 25% 30% કોર્સ કાઢ્યો છે એમાં આ મુદ્દાને કાઢી લે તો રાશિમાં થતા ફેરફારનો દર આપણે ભણવો પડશે નહીં। ઓકે તો બીજો ઉપયોગ છે વધતું કે ઘટતું વિધેય મેળવવા વધતું કે ઘટતું વિધેય મેળવવા। હવે આ મુદ્દો છે પાછો હું દરેક મુદ્દા વિકલનના જુદા જુદા ઉપયોગો છે એમ આવા ઉપયોગ લખે પહેલો ઉપયોગ હતો રાશિમાં ફેરફારનો દર આઈ મસ્ટ ટોપિક હતો પણ આ કાઢી નાખ્યો છે એટલે આપણે આને ભણશું નહીં આગ્યું ચાલો ભૂલી નાખીએ રેડી। હવે વધતું ઘટતું વિધેય નક્કી કરવા માટે હવે વધતું ઘટતું વિધેય નક્કી કરો તમે ચોપડામાં ટાઇટલ લઈ આવી જ રીતનું માલજો પછી તમને આની પીડીએફ મળી જાય એટલે જોઈ એમાં લખી નાખજો। ઓકે વધતું ઘટતું વિધેય નક્કી કરવું હોય તો વધતું ઘટતું વિધેય નક્કી કરવા માટે પહેલા તો આપણે આમ જોઈએ ચાલો જો એક્સ વન છે એ એક્સ ટુ કરતા નાનો છે એક્સ વન છે એ એક્સ ટુ કરતા નાનો છે ધેરફોર ફંક્શન ઓફ એક્સ વન એ પણ ફંક્શન ઓફ એક્સ ટુ કરતા નાનો થાય એટલે જો આંકડો નાનો હોય તો વિધેય નાનું થાય અને ચુસ્ત વધતું વિધેય કહેવાય ચુસ્ત વધતું વિધેય। હવે આનું એક જ મિનિટ જાય કેમેરામાં હવે દેખાય ને બરોબર દેખાય છે ને બરોબર મારું જડબું હા નથી પાડતા તમે
यस ओके वेरी गुड चलो जो आकड़ो एक्स वन नानो छे तो जो आई दी गई नानो छे जेम के हूं एग्जांपल आई बाजू मापतो जाऊं मानो के आ बे छे अने आ पांच छे अने विधेय छे एफ ऑफ एक्स बराबर एक्स वत्ता त्रण तो अहीं आकड़ो कोण छे टू अने आ कोण छे पांच तो बे पांच करता नानो तो विधेय एफ ऑफ टू नी किंमत केटली थशे अहीं टू मूको बे ने त्रण पांच अने पांच मूको पांच ने त्रण आठ तो विधेय क्यू मोटू थयुं एफ ऑफ फाइव आनी किंमत केटली आई गई थी पांच अने आनी किंमत केटली आई गई थी आठ तो अहीं आंकड़ो आ नानो हतो आ मोटो हतो तो एनुं विधेय नानुं थयुं अने मोटुं मोटो हतो ई मोटो ज थयो विधेयमां नानो हतो ई नानो ज थयो एने चुस्त वधतुं विधेय कहेवाय ओके આ પહેલું હવે બીજું માનો કે x1 x2 કરતા નાનો છે એટલે x2 મોટો છે અને x1 નાનો છે પણ એને તમે વિધેયમાં કિંમત મૂકો તો એ કા મોટોય થાય અને બરાબર એ થાય મોટો હોય એ મોટો એ રહે અથવા બરોબર એ થાય તો એને ખાલી વધતું વિધેય કહેવાય ચુસ્ત વધતું વિધેય નો કહેવાય ખાલી શું કહેવાય વધતું હવે ત્રીજું x1 less than x2 x1 નાનો છે ને x2 મોટો છે અને તમે એને વિધેયમાં મૂકો તો નાનું હોય વિધેય મોટું થઈ જાય નાનો આંકડો હોય એનું વિધેય મોટું થઈ જાય અને મોટો આંકડો હોય એનું વિધેય નાનું થઈ જાય તો એને કહેવાય ચુસ્ત ઘટતું વિધેય આ હું તમને માહિતી આપું છું ખાલી તમે બહુ કાંઈ મગજમાં ન ઉતરે તો બહુ કાંઈ મગજમાં લેતા નહીં અને ચાર કહેવાય ને રોમનમાં ચલો x1 નાનો છે કોના કરતા h2 કરતા તો વિધેય એનું કા મોટું થાય અને કા બરાબર થાય તો આને ખાલી ઘટતું વિધેય અને હું કહેવાય ઘટતું એક્ઝેક્ટ મોટું થાય તો ચુસ્ત વધતું ઇક્વલ ને મોટું થાય તો ખાલી વધતું એક્ઝેક્ટ જે આપણો આમાં આપણો કોણ નાનો હતો x1 ને વિધેય કોણ મોટું થયું x1 ક્લિયર મોટું થાય તો ચુસ્ત ઘટતું ક્લિયર ના ટૂંકમાં વિસંગત પરિણામ આવે આપણો નાનો હતો પણ વિધેય મોટું થયું અહીં આપણો મોટો હતો પણ વિધેય મોટું થયું દેખાય ને તો એ ચુસ્ત વધતું ઇક્વલ આવે તો ખાલી વધતું અને વિસંગત પરિણામ આવે આપણો નાનો હોય વિધેય મોટું થાય તો ચુસ્ત ઘટતું આપણો નાનો હોય વિધેય મોટું થાય અથવા ઇક્વલ થાય તો ઘટતું ઓકે ખાલી ઘટતું હવે પ્રશ્ન એ થાય કે આપણે વિકલન વિકલિતના ઉપયોગો ભણીએ છીએ આમાં કઈ વિકલન તો આવ્યું નહીં આમાં તો બધે વિધેય વિધેય આવે છે વિકલનની મદદથી કેમ ખબર પડે તો આ તો ખાલી મેં તમને જાણકારી માટે આપ્યું કે વિધેય વધતું ઘટતું કોને કહેવાય આપણે આ ઉપયોગ છે નહીં આપણો શું ઉપયોગ છે એ કહું તમને ચાલો હવે વિકલનની મદદથી આ તમારે નોટ આ તમારી યાદ એ રાખવાનું છે નોટે કરવાનું છે વિકલિતની મદદથી અથવા ઉપયોગથી વધતું કે ઘટતું વિધેય મેળવ ઓકે આ પહેલા આપી ડેફિનેશન આપી હતી ખાલી કે આને વધતું કહેવાય આને ચુસ્ત વધતું કહેવાય આને વધતું કહેવાય આને ચુસ્ત ઘટતું કહેવાય આને ઘટતું હવે વિકલનની મદદથી કેવી રીતે ખબર પડશે તો આ મુદ્દાઓ તમારે જાણવાના છે માનો કે તમે પ્રથમ વિકલન કરો f - x ઈ ગ્રેટર ધેન 0 આવે કેવું આવે એટલે ગ્રેટર ધેન 0 એટલે કે ધન આવે તો ચુસ્ત વધતું વિધેય રેડી આ યાદ રાખવાનું છે બીજું f - x ગ્રેટર ધેન ઓર ઇક્વલ 0 આવે એટલે કે 0 અને ધન તો ખાલી વધતું વિધેય રેડી ત્રીજું આ નોર્મલ વસ્તુ છે એકદમ જીરો કરતા નાનું એટલે કેવું ઋણ આવે તો ચુસ્ત ઘટતું વિધેય કેવું વિધેય અને ચોથું f - x ઋણ આવે અથવા 0 આવે તો ખાલી ઘટતું
ओके तो हूँ करवानो छे आपने जे विधेय रकम मां आयतु होय एनु विकलन करवानो जो ई धन आवे तो चुस्त वधतु धन अथवा जीरो बेमांथी गमे ई आवी हतु होय तो खाली वधतु ऋण आवे तो चुस्त घटतु ने ऋण अथवा जीरो गमे ई आवी हतु होय तो खाली घटतु ओके आटलू ज करवानो छे आ बधा ऑप्शन एक आरे नहीं आवे आपणा दाखलामां कोई पण एक ऑप्शन आवशे क्लियर हवे जो याद राखो विधेय खाली वधतु विधेय कहेवाय એમજ ઘટતું એટલે બે ઓપ્શન કરી નાખું ચુસ્ત વધતું કે ઘટતું વિધેય હોય એને ખાલી વધતું કે ઘટતું વિધેય કહેવાય પણ ખાલી વધતું કે ઘટતું આ હોય તો એને ચુસ્ત કહેવાય નહીં સિમ્પલ દેખાય છે કારણ કે આ બે ઓપ્શન આમાં આવશે નહીં જો આ બે ઓપ્શન છે એનો સમાવેશ આમાં થાય નહીં આ ઓપ્શન છે એને આમાં થઈ જાય ચુસ્ત વધતું હોય એને વધતું કહેવાય ચુસ્ત ઘટતું હોય એને ઘટતું જ કહેવાય પણ આ બે ઓપ્શન આમાં સમાતા નથી એટલે ખાલી ઘટતું હોય એને ચુસ્ત ઘટતું કહેવાય નહીં ઓકે ક્લિયર બસ આટલી થિયરી છે હવે આપણે દાખલા શરૂ કરી દઈએ જો સ્વાધ્યાય 1.1 ઈ રાશિમાં થતો ફેરફાર છે એટલે નીકળી ગયા 6.1 સોરી તો આપણે શરૂ કરશું સ્વાધ્યાય 6.2 ઉદાહરણ 1-5 અને સ્વાધ્યાય 6.1 આટલું નથી કરવાનું એટલે આપણે ચેપ્ટર ક્યાંથી શરૂ કરશું 6.2 ત્યાંથી 6.2 તમારી પાસે ચોપડી હશે જ 6.2 નો આપણે પહેલો દાખલો ભણીએ ચાલો જો વિધેય આપણને આપ્યું છે એક જ મિનિટ હો ઓકે સોરી ફોન સ્વિચ ઓફ કરતા ભૂલી ગયો તો સાયલેન્ટ કરતા એટલે વાઈ રેડી એક્સટ્રીમલી સોરી હવે આગળ જો 6.2 નો પહેલો દાખલો f ઓફ x આપેલ છે 3x + 7 સોરી 17 બુક તમે રાખજો સામે 3x + 17 એ r પર ચુસ્ત વધતું વિધેય છે એવું આપણે પ્રૂફ કરવાનું છે કોના પર r પર ચુસ્ત વધતું એટલે ગ્રેટર ધેન 0 આવવું જોઈએ વિધેય નહીં વિધેયનું વિકલન તો ચાલો આપણે વિકલન કરશું પહેલા f' x 3x નું વિકલન શું થશે 3 અને 17 નું 0 તમને વિકલન આવડતું જ હશે હું અહીં કરી દઉં 3x નું થશે 3x નું 1 અને 17 નું 0 એટલે આખું f' થશે કેટલું થશે 3 ઓકે તો 3 છે ઈ ગ્રેટર ધેન શું આવ્યું 0 ઇક્વલ 0 નો કહેવાય આને ગ્રેટર ધેન 0 હવે ગ્રેટર ધેન 0 હોય તો જો શું આવ્યું જો અહીંયા જો આપેલું ઓપ્શન જોવો છો શું લખેલું છે તો f ઓફ x એ r પર ચુસ્ત વધતું વિધેય છે હેડી આપેલો દાખલો પૂરો હવે બીજો દાખલો ગણીએ f ઓફ x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ 2x e ની 2x હવે વિકલન કરીએ આપણે વિકલનની મદદથી ગોતશું તો f' x e રેસ ટુ સમથિંગ
તો e રેસ ટુ સમથિંગ એમ નામ e રેસ ટુ x નો e રેસ ટુ x થાય સમથિંગ નું પાછું x નથી એટલે 2x નું શું થશે 2 હવે જો એની એની અહીંયા સમજ આપી દઉં 2 તો ઓલવેઝ ગ્રેટર ધેન 0 જ હોય બચ્ચા e રેસ ટુ 2x હવે અહીં x ની તમે કોઈ પણ કિંમત મૂકો ઈવન 0 મૂકો તો 2 ગુણ્યા 0 શું થશે 0 તો e ની 0 ઘાત એટલે 1 એટલે e રેસ ટુ 2x છે એ હંમેશા ધન જ આવશે ક્લિયર એટલે આખું કેવું આવશે ગ્રેટર ધેન 0 એટલે f ડેશ x કેવું આવ્યું ગ્રેટર ધેન 0 અને ગ્રેટર ધેન 0 આવે તો હું પાછું એકવાર બતાવી દઉં તમને ગ્રેટર ધેન 0 આવે તો હું લખેલું છે 2 + 2 = 3 થાય તો આમાં શું આવશે જવાબ ચલો બોલો f ઓફ x એ કેવું છે 2 + 2 = 3 ઓકે હવે આપણે ત્રીજો દાખલો ભણીએ સાબિત કરો કે ત્રીજામાં ઘણા છે તમારી પાસે બુક હશે f ઓફ x = 2 છે sin x રેડી sin x છે ચલો એમાં ત્રણ દાખલા છે પેલો a એમાં શું કીધું છે સોરી પેલા વિકલન કરી નાખીએ f ડેશ x sin x નું વિકલન બોલો cos x રેડી હવે પેલો a એ શું છે 0 થી π/2 હું અહીં એકમ વર્તુળ દોરી નાખું આકૃતિ તો મારી એકદમ સોલિડ થાય જ છે તમને ખબર જ છે આમાં તો એનાથી નહીં મસ્ત થઈ ગયા યાદ છે ને તો 0 થી π/2 પ્રથમ વિકલન cos 0 થી π/2 એટલે પહેલું ચરણ પહેલામાં બધા ધન માં m ડેશ x એટલે હું cos x કેવો આવશે ધન તો 0 થી π/2 માં બોલો શું આવશે બીજું ચરણ હા દેખાય છે π/2 થી π એટલે આ આવશે એમાં સાઈન ડન પણ આપણે સાઈન નથી વિધેયમાં સાઈન છે આપણે વિકલન જોવાનું છે વિકલન શું છે બચાવ આપણું cos તો π/2 થી π માં f ડેશ x એટલે કે cos x કેવો આવશે હવે કે નો આવે તો π/2 થી π માં કેવું બોલો શું છે હવે ત્રીજું આવશે સી ત્રણ દાખલા છે આમાં 0 થી π 0 થી π એટલે બચ્ચાઓ અહીંથી કે અહીંથી અહીં સુધીમાં આપણું એફ ડેશ એક્સ એટલે આપણું આ કોસ ધન છે કે ઋણ છે કઈ વકાય નહીં કારણ કે આમાં ધન છે ને આમાં ઋણ છે એટલે 0 થી π/2 માં વધતું કે ઘટતું ઓકે સમજાઈ ગયું હશે તમને પરફેક્ટ કિંમત ખબર પડે તો જ વધતું કે ઘટતું નક્કી ન થઈ શકે એવું નહીં લખીએ આ શબ્દ થોડો બોલો વધતું કે ઘટતું નથી રાઈટ ઓકે કારણ કે એમાં પ્લસ આવે છે અને માઇનસ આવે છે ક્લિયર ચાલો હવે આપણે દાખલા નંબર 3 ભણીએ 3 તો ભણ્યો ને હવે કયો ભણીએ ચોથો ચાલો જો ચોથો દાખલો f(x) = તમે બધા બુક જોડે જ રાખજો એટલે ખબર પડે 2x² - 3x કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે
એ ઓપ્શન છે અને બી માં છે ચુસ્ત રીતે ઘટે એટલે આપણે એવા અંતર ચુસ્ત ક્યાંય ચુસ્ત રીતે વધે ને ક્યાંય ચુસ્ત રીતે ઘટે એ આપણે નક્કી કરવું તો પહેલા તો આપણે કાંઈ નથી કરવું નક્કી પહેલા આપણે વિકલન પર નાખી એફ ડેશ એક્સ ચાલો ટુ કોમન આનું શું થશે ટુ એક્સ આનું થ્રી ઇન્ટુ વન એટલે એફ ડેશ એક્સ આ થશે ફોર એક્સ આપણું વિકલન છે થઈ ગયું હવે બચાવ જોવો તો આપણે પહેલો દાખલો ગણ્યો બહાર ગયો આમાં વિકલન કર્યું તો આપણે ચોખ્ખું ખબર પડી ગઈ કે આ ધન અજાય જો અહીંયા અહીંયા જો આ વિકલન કર્યું તો પરફેક્ટ ખબર પડી ગઈ ત્રણ આવ્યા હતા ત્રણ ધન છે ઋણ છે ખબર પડી ગઈ કે ન પડી ગઈ ઓકે હવે અહીંયા જો અહીંયા વિકલન કર્યું તો આવું આવ્યું ચાર એક્સ માઇનસ ત્રણ ચાર એક્સ માઇનસ ત્રણ ધન છે કે ઋણ છે એ ખબર થોડી પડી તો એક્સ પર ડિપેન્ડન્ટ રહેશે એની કિંમત તો હવે આવું થાય તો હું કરું તો આવી આવું થાય તો પહેલા તો આપણે એક જ મિનિટ પહેલા તો આપણે એફ ડેશ એક્સ બરાબર ઝીરો લઈ લેવાનું અને એક્સ ની કિંમત ગોતી લેવાની એટલે ફોર એક્સ માઇનસ ત્રણ બરાબર શું આવ્યું ઝીરો અને એક્સ ની કિંમત કેટલી આવશે સોરી કેમ નક્કી થશે ચાલો જો આ સંખ્યા રેખા દોરવાની આ દર વખતે દોરવાની છે આવું આવે ત્યાં ઓકે અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ આવશે અહીંયા પ્લસ ઓકે અને એની વચ્ચે એક્સ ની જે કિંમત આવી દર્શાવી દેવાની કેટલી ત્રણ ના છેદમાં ચાર બે અંતરાલ થયા એક અંતરાલ થયો આપણો માઇનસ ઇન્ફાઇનાઇટ થી ત્રણ ના છેદમાં ચાર સુધીનો અને બીજો થયો ત્રણ ના છેદમાં ચાર થી કે પ્લસ ઇન્ફાઇનાઇટ હવે આમાં વધે કે ઘટે એ કેમ નક્કી કરવું ઓકે તો ત્રણ ના છેદમાં ચાર થી આ બાજુની વળી હું અહીં બાજુમાં દર્શાવું માઇનસ ઇન્ફાઇનાઇટ અને આ પ્લસ અહીં ત્રણ ના છેદમાં ચાર હવે પેલા આ અંતરાલમાં કોઈ એક કિંમત નક્કી કરો ઓકે આમ ખતરો કે ખિલાડી નથી બનવાનું કિંમત એવી નક્કી કરવાની જેમ તમે મૂકી શકો ઓકે તો જો આ અંતરાલમાં ઝીરો હોય કે ન હોય ત્રણ ના છેદમાં ચાર એટલે ઝીરો પોઈન્ટ સમથિંગ તો ઝીરો આ બાજુ જ હોય ઝીરો મૂકો ક્યાં મૂકવાનો તો કે પ્રથમ વિકલનમાં ચાલો પ્રથમ વિકલનમાં ઝીરો મૂકો ચાર ઇન્ટુ ઝીરો માઇનસ ત્રણ એટલે શું આવશે માઇનસ ત્રણ તો માઇનસ ત્રણ કહેવાય લેસ દેન ઝીરો ઋણ એટલે આ અંતરાલમાં વિકલનની કિંમત કેવી મળી ઋણ હવે જો આમાં ઋણ મળ્યું હોય તો આમાં ધન જ મળે ગેરંટી એક અંતરાલમાં ઋણ હોય બીજામાં ધન જ આવે એના પછીના અંતરાલમાં હો પણ આપણે એવું રિસ્ક નથી લેવું આપણે આ બાજુની એક કિંમત નક્કી કરો ચાલો ત્રણ ના છેદમાં ચાર થી પ્લસ ઇન્ફાઇનાઇટ સુધીની એક કિંમત નક્કી કરો હું કરી દઉં વન ચાલો આમાં વન મૂકો એફ ડેશ એક્સ માં વન મૂકો ફોર ઇન્ટુ વન માઇનસ થ્રી ફોર માં ત્રણ જાય એક એક કેવો આવ્યો ધન આવ્યો કે ન આવ્યો તો ધન આવી નો આવ્યો તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી ત્રણ ના છેદમાં ચાર સુધી આ અંતરાલમાં ચુસ્ત કેવું બોલો વધતું કે ઘટતું તમારો વિડીયો બંધ થઈ ગયા કે ચાલુ છે બંધ થઈ ગયા એકવાર ચાલુ કરો ને પ્લીઝ બચાવો ઓકે ચાલો માઇનસ ઇન્ફાઇનાઇટ થી ત્રણ ના છેદમાં ચાર વિકલનની કિંમત કેવી આવી ઋણ તો ચુસ્ત વધતું કે ઘટતું વધતા માટે તમે એક આંગળી ઊંચી કરશો ઘટતા માટે બે આંગળી ઊંચી કરશો ચાલો કયો વધતું કે ઘટતું હું લખું વધતા માટે એક આંગળી ઘટતા માટે બે આંગળી તો ચુસ્ત વધતું લખું ઘટતું એટલે એક આંગળી બે આંગળી અરે વાહ એકદમ પરફેક્ટ વેરી બધા જ બરોબર કહે છે બધા કહે છે ચુસ્ત ઘટતું વિધેય ખરી હવે હું અહીં વિધેય વિધેય નથી લખતો એ તમે લખ નાખજો તેથી કેટલું લખતું હોય ઓકે હવે એની આગળ ત્રણ ના છેદમાં ચાર થી પ્લસ ઇન્ફાઇનાઇટ માં વિધેય ની કિંમત કેવી આવે છે ધન તો ચુસ્ત વધતું કે ઘટતું ઘટતા માટે વધતા માટે એક ને ઘટતા માટે બે હાલો બોલો યસ વેરી ગુડ ચુસ્ત
विकलन करता तरत धन ऋण मिली जाए तो अंतराल नक्की करवानो नथी, पण विकलन करता आवी x नी किंमत आवे तो x नी किंमत मेळववानी, मेळवीने अंतराल बनावाना। मानो आमां तो x नी किंमत एक ज एवी, घणी वार बे त्रण चार पांच आवशे तो एटला बधा अंतराल बनशे। ओके, आ बाजू माइनस इन्फाइनाइट ने आ बाजू प्लस इन्फाइनाइट ने पछी जे किंमत मळी होय बधी वच्चे लख नाखवानी चढ़ता क्रम में, अने पछी एक एक अंतराल बनावी नाखवाना। आमां एक ज किंमत आवी तो बे अंतराल मळ्या, बे किंमत आवे तो त्रण अंतराल मळे। पछी एमांथी कोई राउंड फिगर आंकड़ो पसंद करीने विकलन में मूकवानो। જેમ કે મેં આ બાજુથી આમાં કયો આંકડો પસંદ કર્યો, જીરો ઈ મૂકો, ઓકે, એમ તો આમાં આવું ઈ ગોતે ના આવે, બેના છેદમાં પાંચ આમાં બરાબર, પણ એવું બધું નહીં મૂકવાનું, બાકી મૂકવામાં કિંમત મૂકવામાં ભીમ પડી જાય આપણે। રેડી? ઓકે, મારું મોઢું આમ લાગશે તમને કારણ કે હું તમને આ બાજુ જોઉં છું એટલે, ઓકે, પણ તમે એવું નહીં વિચારતા, તમે જે લખેલું છે ને એ જ જોજો। ક્લિયર ને? હાલશે કે નહીં આવે? આ ઉતરાહું જડબું હાલશે ને? ઓકે, કતિરિયા તું કઈ જવાબ નથી આવતો, સ્મિત માન માન મોઢું હલાવે છે બિચારો, ચા નથી પીતી। દૂધાત પહોંચી ગયો ઘરે? ઓકે, ચાલો હવે નેક્સ્ટ દાખલો ગણીએ આપણે। દાખલા નંબર કેટલામો આવશે? પાંચમો। ચાલો જો પાંચમો દાખલો। ઓકે, પાંચમા દાખલાની રકમ તમે ટેક્સ્ટબુકમાં જોજો, વિધેય f ઓફ x બરાબર 2x નો ઘન માઇનસ 3x નો સ્ક્વેર માઇનસ 36x અને પ્લસ 7। કયા અંતરાલમાં ચુસ્ત રીતે વધે અને ચુસ્ત રીતે ઘટે નક્કી કરવાનું છે? ચાલો કરીએ નક્કી, એમાં હું પેલા વિકલન કરી નાખું, બોલો આનું વિકલન સીધું લખી નાખવું છે, સીધું વિકલન કરી નાખવું બચાવ, હે આમ કરો, કરી નાખું સીધું વિકલન। ઓકે ચાલો, ત્રણ આગળ એટલે બે તેરી છ એક્સ નો સ્ક્વેર, અહીંયા બે આગળ એટલે ત્રણ દુ છ એક્સ 36 એમનમ અને 7 નું 0। ક્લિયર? હજી જોવો આમાંથી હું 6 કોમન કાઢ્યો, હવે વિકલન તો થઈ ગયું છે, ખાલી 6 કોમન કાઢ્યો એટલે રકમ નાની થઈ ગઈ, કારણ કે હજી આના બરાબર ઉપર ગયો, હવે આને ભૂલવું પડશે। x સ્ક્વેર માઇનસ x માઇનસ 6, પેન બદલી ગઈ, આ તો બ્લુ કલર નું થઈ ગયું, કઈ વાંધો નહીં, હવે મને ફેરવતા નહીં આવડે, હો ઉભરી ઉભરી આવડશે આવડે। હાલો રેડી થઈ ગયું, ઓકે ચાલો થઈ ગયો। હવે જો અહીંયા આપણે f'x છે ધન છે કે ઋણ છે ખબર ન પડે, કારણ કે x માં વેલ્યુ આવી પહેલાની પહેલા દાખલાની જેવું નહોતું, તો હવે આના બરાબર 0 લઈને આપણે આના અવયવ પાડશું, f'x is equal to 6 x square minus x minus 6 બરાબર હું લીધું 0, 6 નીચે જાય એટલે પતી જાય, x square minus x minus 6 બરાબર 0। ત્રણ પદ ભાગલા પાડશું બચાવ સાદા, 6 ના એવા ભાગ બાદબાકી 1, 3 2 6 બાદબાકી લીધી એટલે વચ્ચેના પદની નિશાની મોટા ને નાના ને એનાથી વિરુદ્ધ, ને આગળ હું મૂકી દેવું x, ભાગલા પાડતા તો આવડે ને, બરાબર 0
तो x શું આવશે બચ્ચાઓ 3 અને x શું આવશે -3 ચાલો જો હવે 2x ની કિંમત મળી એટલે અંતરાલ બનશે કેટલા કેટલા બનશે કયો તો હાલો તો એક જ મિનિટ રહો દેખાતા બંધ થઈ ગયા કઈ નહીં હું સમજી ગયો તમે કહેતા જઈશો 3 થયા ઓકે 2x ની કિંમત મળે એટલે 3 અંતરાલ બનશે અહીં ઉપરના દાખલામાં જો x x ની કિંમત મળી તો કેટલા અંતરાલ બન્યા હતા 2 તો 2x ની કિંમત મળી તો કેટલા અંતરાલ બનશે 3 ચાલો બનાવી આ દોરવાનું જો આ રફ કામ નથી અહીં માઇનસ ઇન્ફાઇનાઇટ અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ તો અહીંયા કોણ આવશે 2 આવશે કે 3 માઇનસ 2 આવશે કે 3 આવશે બોલો માઇનસ 2 આવ તમે બોલતા જઈશો પણ મને દેખાતા નથી ચાલો ઉભા રહી ઉભા થા હો જો ચાલુ છે મીટિંગ ओके चलो त्रण अंतराल बन से कया कया लगेला बनाई ने माइनस इनफाइनाइट थी माइनस टू माइनस टू थी थ्री अने थ्री थी प्लस इनफाइनाइट ओके अबे आमा चूस्त वत्तु के घटू ने लखवा माटे आया हूँ रब काम कर दऊ अरे लीटो साफ जेवो थई तमे समझी जाओ सीधो ज लीटो छे एवं समझी जावानुं ओके बधु समझी जावानुं तरत चलो અહીંયા આવશે બચ્ચા શું આવશે -2 અને અહીંયા આવશે 3 ઓકે ચલો પેલા કેમ આપણે ઈઝી કિંમત આ અંતરાલમાં મળશે જો આ અંતરાલમાં આપણે ઈઝી કિંમત મળી જાય 0 હોય ને કે નો હોય ચલો આપણે 0 મૂકી જોઈએ એટલે આપણે પેલા બીજા અંતરાલની કિંમત નક્કી કરી તો 0 આમાં મૂકો ક્યાં મૂકવાનો વિકલનમાં આ વિકલન છે આ વિકલન છે આ વિકલન આ બધા વિકલન જ છે જો તમે ગમે ત્યાં મૂકવાનો આય મૂકો 0 તો 0 0 નો વર્ગ 0 0 નો -0 એટલે 0 એટલે કેટલા આવશે -6 એટલે 0 મૂક્યું તો x બરાબર 0 મૂક્યું તો f(x) ની કિંમત કેટલી આ કેવી આવે બચ્ચા ઋણ આવે એટલે અહીં કેવું થશે ઘટતું અહીં કેવું થાય વધતું નહીં અહીં કેવું થાય વધ 1/1 એક વાર વધતું ઘટતું વધતું ઘટતું વધતું ઘટતું વધતું ઘટતું ઓકે દિવસ રાત દિવસ રાત દિવસ રાત એની જેમ ઓકે પણ આપણે આ એક જ મેળવ્યું બીજા મેળવવાની ચાલો એક બીજું મેળવી લઈએ આપણે આ બાજુની કિંમત મેળવીએ ચાલો ત્રણ થી મોટી કોઈ એક કિંમત નક્કી કરો તો બોલો બોલો ત્રણ થી મોટી કિંમત રાઉન્ડ ફિગર આંકડો પસંદ કરજો ઓકે તો 4 પસંદ કરું કરો મૂકવામાં 4 ચાલો 6 4 નો વર્ગ 100 -4 -6 ગ્રેટર ધેન 0 16 માંથી 4 જાય 12 12 માં 6 જાય 6 6 ગુણ્યા 6 36 ગ્રેટર ધેન 0 ઓકે આવ્યું ધન કે નો આવ્યું આવે પછી આ બાજુની એક કિંમત નક્કી કરો ચાલો હજી બધી નક્કી કરી જ નાખી આ બાજુની એક નક્કી કરો તો -3 x બરાબર -3 6 ઇન્ટુ -3 નો વર્ગ -3 -6 તો 6 -3 નો વર્ગ 9 -3 +3 -6 9 ને 3 12 12 માં 6 જાય 6 6 ગુણ્યા 6 કેટલા થાય 36 36 કેવો આવે ગ્રેટર ધેન 0 આવ્યો ધન તો આમ આપણે પહેલા આમ જ નક્કી કરી હતી ઋણ તો એની આગળનો ધન હોય ને એની પાછળનો ધન હોય મને કા ધન આવ્યો તો આ તો આ ઋણ હોત ને આ ઋણ હોત ઓકે તો આપણે અહીં લખી નાખીએ કિંમત નથી લખવાની ખાલી નિશાની પ્લસ માઇનસ પ્લસ તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી -2 માં 2 વધુ 2 બી આમાં ચૂસ તો ઘટતું બી આમાં ચૂસ તો વધતું બી ત્રણ અંતરાલ બન્યા આ કેટલા અંતરાલ બને એ રકમ નો કી આપણને એ આપણને ખબર પડવી જોઈએ એક્સ ની જેટલી કિંમત આવે ને એટલા અંતરાલ પર એક્સ ની કેટલી કિંમત આવી બે
तो त्रण अंतराल बने, एक आवे तो बे बने, एक कोई ना आवे तो अंतराल ज न बने। ओके जो अहीं एक आई गई तो बे अंतराल बन गया, अहीं x ની કિંમત જ નહોતી, વિકલન કરો તો જ ખબર પડી જતી હતી, તો અંતરાલ આવે નહીં, સીધો આ માંથી રેખામાં જવાબ આવે। ઓકે ચાલો નેક્સ્ટ દાખલો ગણીએ, હવે છઠ્ઠો। હવે છઠ્ઠા દાખલામાં 1, 2, 3, 4, 5 દાખલા છે, કેટલા છે? એમાંથી પહેલો, બીજો, ત્રીજો અને ચોથો, ચાર તમારે હોમવર્કમાં કરવાના। छठा में कितना दाखला है? पांच। इमाती पहलो, बीजो, त्रीजो और चौथो आ होमवर्क में करवाना है आज भी। अने पांचमो छे डी ई, सॉरी ई हूँ करी दऊं। चलो तो छठा में ई एफ ऑफ एक्स बराबर एक्स प्लस वन नो घन अने छे एक्स माइनस त्रण नो घन। ओके बे नो घन। चलो विकलन करिए आपने f डैश x अगुणाकार छे એટલે પેલું m નો બીજાનું વિકલન, આનું વિકલન કરો 3 આગળ x 3 ને 2 કા અને x 3 નું તો 1 જ થાય। ઓકે પ્લસ હવે પેલાનું 3 x 1 નો વર્ગ અને x 1 નું તો એક જ થાય અને આ બીજું m નું રેડી। હવે આ બધાયમાંથી કોમન કાઢીએ। चलो एक तो त्रण कॉमन निकलते हैं, बीजू एक्स प्लस वन नी पहला में त्रण घात है, बीजा में बे घात है, बे घात कॉमन निकले अने एक्स माइनस त्रण नी पहला में बे है, बीजा में त्रण है, एमाय बे कॉमन निकले तो अहीं वधशे खाली एक्स प्लस वन अने आमां खाली वधशे एक्स माइनस थ्री। तो जवाब आवो आवशे, फाइनल विकलन आवो थशे 3 કૌંસમાં एक्स प्लस वन नो वर्ग एक्स माइनस त्रण नो वर्ग અને 2x એકમાંથી 3 જાય તો -3। હજી બેમાંથી બે કોમન કાઢી લો એટલે હજી જેટલું આ વિકલન હેલું કરના છો ટૂંકમાં ઈઝી ફોર્મેટમાં લઈ આવશો એટલી કિંમત મૂકવી ઈઝી પડશે, બાકી વિકલન તો ક્યારનું થઈ ગયું છે। આમાંથી બે કોમન કાઢી લો એટલે આગળ 6 3 આરે ગુણાઈ જાય, 3 2 6 x + 1 નો સ્ક્વેર અને x - 3 નો સ્ક્વેર તો અહીં શું વધશે બોલો 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 2x minus 2 માં થી 2 કોમન આવે બોલો આ થઈ ગયો આપણું ફાઇનલી પ્રથમ વિકલન। ઓકે જે ઘન છે કે ઋણ છે એ ખબર પડે નહીં કારણ કે એમાં x છે। તો હવે આપણે x ની કિંમત મૂકશું, કઈ રીતે મૂકશું? તો કે એના બરાબર 0 લઈને 6 કૌંસમાં x + 1 નો સ્ક્વેર x માઇનસ 3 નો સ્ક્વેર અને x માઇનસ 1 બરાબર 0। ઓકે 5 જ મિનિટની વાત છે, થોડુંક જલ્દી કરશું। 6 નીચે વયો જાય પતી જાય એટલે આવશે x + 1 બરાબર નો સ્ક્વેર બરાબર 0 x માઇનસ 3 નો સ્ક્વેર બરાબર 0 અને x માઇનસ 1 બરાબર 0। તો આનું વર્ગમૂળ કાઢો તો x + 1 0 નું વર્ગમૂળ 0, આનું વર્ગમૂળ કાઢો તો x માઇનસ 3 નું વર્ગમૂળ x માઇનસ 3 અને 0 નું વર્ગમૂળ 0 અને આમાંથી x ની કિંમત પરફેક્ટ મળી ગઈ x બરાબર 1। આમાંથી x કેટલો મળશે? 3। આમાંથી x કેટલો મળશે? હાલો બોલો બોલો -1। ઓકે રેડી? હા ના પાડો? યસ। x ની કેટલી કિંમત મળી બચાવ? 3। તો કેટલા અંતરાલ મળશે? હાલો કયો ઈશારો કરો આંગળીથી। હર્ષ ચણિયારા, હર્ષ 4 બરોબર છે, સ્મિત તું નથી કેતો? ઓકે આ ભાઈ કોણ છે? રાજ, ચોપી ગયો છે રાજ। હા પછી આ કોણ આવ્યું? પાટીલ, ઓકે 4 મળશે। ચાલો સંખ્યા રેખા બનાવું છું, અહીંયા માઇનસ ઇન્ફાઇનાઇટ, અહીંયા પ્લસ ઇન્ફાઇનાઇટ, અહીંયા માઇનસ 1, અહીંયા 1 અને અહીંયા 3। ઓકે રફ કામ કરીએ, એ બાજુમાં સરસ મજાનું
चलो जो माइनस इनफाइनाइट प्लस इनफाइनाइट माइनस वन वन थ्री। ओके तो पहला अपने आमा क्या किंमत मुकसू माइनस इनफाइनाइट माइनस वन सुधी में गमे किंमत लियो आलो। चलो एक्स बराबर हूँ लो माइनस टू दीदी माइनस टू आमा मूको प्रथम विकलन क्या बता माइनस वन थी वन मा तो माइनस वन थी वन मा एक किंमत पसंद करो तो हूँ जीरो कर लो। चलो आ तो धन ज आवशे आई धन ज आवशे जीरो माथी माइनस वन जाए तो माइनस वन अने एने गुणा छ एटले न्याय ऋण जाए जो आयुं ने अहीं आवशे केवुं ऋण। हवे तमे थोड़ी वार कन्फ्यूज थाओ वन थी थ्री मां एटले वन थी थ्री मां एक किंमत पसंद करो चलो केटली करशुं टू टू मूको एटले आ तो धन ज आवशे आई धन ज आवशे टू माथी एक जाए एटले धन अने आ छगड़ो धन एटले केवुं आवशे बोलो एफ डेस एक्स धन आवशे तो अहीं प्लस आए और अहीं एक प्लस आए। हवे थोड़ीक ज वात पहेला हूँ एवं कहते तो एक ज मिनिट जो जो बचावामां अहीं हूँ एवं कहते तो कि धन आए तो ती पछी ऋण आए ती पछी धन ज आए रेन्डमली आव्या ज करे आवी रीते प्लस माइनस प्लस माइनस प्लस माइनस आमां एवं न थयुं जो क्यों न थयुं ने हा के ना पाड़ो हाँ न थयुं तो आवुं केम न थयुं तो આવું એટલે નો થયું બચાવ કે આમાં આપણે થોડાક વધારે ડાયા થયા હું વધારે ડાયા થયા તો કે જો આ પ્રથમ વિકલન જો જોવો છો તો એમાં આ ઓલવેઝ ધન જ હોય બચાવવા વર્ગ છે આઈ વર્ગ છે આઈ ઓલવેઝ ધન જ હોય છગડોય ધન જ હોય તો કિંમત ખાલી આની એકની જ ગોતવાની હોય એટલે કિંમત ખાલી કેટલી આવશે વન જ આવશે હવે વન ને તમે જોવો જી વન એક જ અંતરાલ બનાવ્યો હોત વન વાળો બે જ અંતરાલ બનાવ્યા છોરા એક જ કિંમત લીધી હોત વન અને બે જ અંતરાલ બન્યા હોત તો માઇનસ ઇન્ફાઇનાઇટ થી વન ને વન થી પ્લસ ઇન્ફાઇનાઇટ આ બાજુ નકરું ઋણ ને આ બાજુ નકરું ધન આવે તમે સમજ્યા નો સમજ્યા સમજ્યા કે નો સમજ્યા આમ કરો ओके आपणे आ बे अंत आ मेन अंतराल बे ज बनता था पण आपणे पेटा अंतराल पाडी नाख्या चार जोवो ओके तो मेन बे ज बनता तो एमां प्लस माइनस ज आवे छे आ बाजू प्लस ने आ बाजू माइनस जो पण आपणे आ बे जे वर्ग वाली किंमत हती एनी किंमत ई लई लीधी एटले पेटा अंतराल पड्या एटले अहींया माइनस आव्यो हाय माइनस आव्यो हाय प्लस आव्यो नहीं प्लस है एक्चुअली आनो एक ज अंतराल बन बे ज अंतराल बन एक्स नी एक ज किंमत आवती थी 1 तो बे ज अंतराल बनत माइनस इनफाइनाइट थी वन ने वन थी प्लस इनफाइनाइट तो आ बाजू ऋण आवत ने आ बाजू धन आवत क्लियर छे छे के नथी ओके पण आपणे एना पेटा अंतराल पड्या छे एटले आवुं थयुं छे ओके बाकी आपणो नियम ए परफेक्ट छे के एक अंतराल में धन वधतुं होय तो बीजा अंतराल में घटे पण आपणे पेटा अंतराल पड्या छे तो एमां एम ज करशुं माइनस इनफाइनाइट थी माइनस वन थी वन वन थी थ्री अने थ्री थी प्लस इनफाइनाइट। चलो बोलो फाटवा मंडो आया चुस्त घटतू इधर भी चुस्त घटता आया चुस्त वधतू आ विधेय विधेय तमे पाछळ टोटल देजो अने आया चुस्त वधतू ओके एक्चुअली आमा बे ज अंतराल बने जो आई जो मानो के आ आपणे धन आ ऑलवेज धन आ ऑलवेज धन छगड़ो धन तो आ एक किंमत गोतवानी रही तो x बराबर 1 तो 2 अंतराल 3 2 अंतराल 1 અહીંયા ઇન્ફાઇનાઇટ નહી પ્લસ તો આ બાજુ 1 ની આ બાજુ શું છે એક જ મિનિટ ઉપર વળી જો જી 1 ની આ બાજુ શું છે માઇનસ ને આ બાજુ શું છે પ્લસ તો ચોખ્ખું છે આ બાજુ ઘટતું ને આ બાજુ વધતું તો એમ જ આવે રેન્ડમલી એકવાર વધે તો એકવાર ઘટે એકવાર વધે તો એકવાર ઘટે એવું જ આવશે ક્લિયર ઓકે તો આમાં આવું શું કામ થયું વગ घटतु घटतु वत्तु वत्तु એવું શું કામ થયું સમજી ગયા ને તમે આવું શું કામ થયું તો કે આપણે મેઈન અંતરાલના પેટા અંતરાલ લીધા નો સમજ્યા ઓકે તો આ પેટા અંતરાલ જ લખવાના છે આપણે ચુસ્ત વત્તુ ઘટતુ વિધેય એવું લખવાનું જો અહીંયા
ओके अहीं बंद करी आपणे हवे पूरु करीए छठा दाखला थी पूरु करीए ओके छठा मां मैं पांच होमवर्क मारी पास हो बच्चा आवड़े के नहीं आवड़े आवड़े ओके चलो नो आवड़े तो काले मारो लेक्चर छे काले मन केजो पाछा કે કયા કયા નો આવી જાય ઓકે આ વિડિયો ચાલુ અમુક લોકો છે ને બીવે છે વિડિયો ચાલુ ન કરતા પીછાવાળા વિડિયો ચાલુ કરો ને એવું હું બીવાનું આ પેન છે આ કઈ ગન થોડી છે તે ફડાકો કરી દે હા વિડિયો ચાલુ હોય તો મજા આવે જો આમ સ્મિત દેખાય છે પછી આ કોણ છે પાર્થિવ દેખાય છે પછી આ બધા દેખાય છે વિકાસ વિકાસ દેખાય છે પછી આ કોણ આવ્યો ભાર્ગવ ઓકે બધા નાના કૃપેશ દેખાય છે પછી સોરઠિયા મિહિર ઓકે બધા જ દેખાય છે નામ પછી ઝીણા ઝીણા છે તમારી આંખ એવી છે વર્તતી નથી પણ બધા દેખાવશો એમ તમે ઓકે તો બચાવવાની પીડીએફ તમને મળી જાય છે ફર્સ્ટ ક્લાસ આજે જ હમણાં જ આ બાજુનું રફ કામ છે એ નથી કરવાનું આ બાજુ છે એ બધું લખવાનું છે ક્લિયર પાંચ દાખલાની તમે પ્રેક્ટિસ કરજો ન આવડે તો આપણે કાલ કરશું કાલે આપણે આ વધતા ઘટતા વાળો ટોપિક પૂરો કરજો રેડી આજે જ પૂરો કરવાનો વિચાર હતો મારો પણ આજ મને આમ પેન ને ખેડૂતનું લખ્યું નતું ને ફાવતું નતું બરોબર ઓકે ક્લિયર તો સ્વસ્થ રહેજો મહેનત કરતા રહેજો રેડી ગુડ બાય ચલો આવજો